આગે છે. આજે મહેસાણામાં એક ઘટના બની, એક યુવતી પર એસિડ નાખવામાં આવ્યું તે વિશે ચર્ચા કરી રહ્યા છે. શિવાનીબેન, હું તમને પૂછવા માંગીશ કે જ્યારે પણ આ પ્રકારના કેસીસ થયા છે હંમેશા એફઆઈઆર થાય છે, પોલીસ તેની તપાસ કરે છે, કેસ કોર્ટ સુધી પહોંચે છે, પરંતુ શું આ પ્રકારના કેસીસમાં કોઈ હજી સુધી સજા થઈ છે, અને થઈ છે તો કયા પ્રકારની સજાઓ થતી હોય છે? જેમ મેં કીધું એમ કે પહેલા 2014 પહેલાના જે કેસીસ છે એ ગ્રીવિયસ હર્ટના હતા, એમાં અલગ રીતે મોડસ ઓપરેન્ડીથી આખું પ્રોસિજર ફોલો થઈ રહ્યું છે. 2014 પછી જે છે એમાં સ્પેસિફિક કાયદા હોવાના કારણે એમાં સજાની વધારે પડતી સ્ટ્રિક્ટ જોગવાઈ છે અને એ પ્રમાણે કોર્ટો આગળ વધી રહી છે. જી, સાચી વાત છે. સોનલબેન, આપણે સિવિલ સોસાયટીની વાત કરતા હોય છે, દરેક જગ્યાએ બહુ જ સિવિલાઇઝ્ડ સોસાયટી થઈ ગઈ છે, બધા સુધરી ગયા છે, મહિલાઓ પણ એટલી જ સશક્ત થઈ ગઈ છે તેવી વાતો કરતા હોય છે, પણ તેની સામે સવાલો ઉભા થાય છે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને. એટલે આપણે ત્યાં મુખ્ય સવાલ જે છે, જેને તમે સિવિલ સોસાયટી કહો છો, આપણે ત્યાં ધર્મ અને જ્ઞાતિને લઈને કશી કોઈ સ્ટેટમેન્ટ થાય તો એમાંથી લોકો રસ્તા ઉપર આવી જાય એવું બહુ જ બને છે. પણ જ્યારે કોઈ સ્ત્રી સાથે આવી ઘટના બને ત્યારે કેટલા લોકો આના પર એક પ્રેશર બનાવે છે એ બહુ મહત્વનું છે. એટલું જ નહીં પણ સમાજમાં જે નાની નાની ઘટનાઓ બને છે, તમે રસ્તા પર જાઓ ને તમને ખબર હોય કે આ ત્રણ છોકરાઓ છે, પેલી બે છોકરીઓને છેડે છે, તમે વ્હીકલ ઊભું રાખીને એને પૂછો છો કે ભાઈ તારાથી એવું ન કરે, તું કેમ આવું કરે છે? મને એવું લાગે છે કે આ પેલું જે છે ને કે રાવણ સમાજમાં હોય પણ સાથે સાથે જટાયુનો જે રોલ એ સિવિલ સોસાયટી નો એક પ્રેશર નો રોલ છે. શું તમને એવું લાગે છે કે શહેરો જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ લોકોના જે દિમાગ છે તેમનો જે વિચારવાની વૃત્તિ છે તે નાની થતી જાય છે? ના, એટલે સવાલ એ છે કે ભાઈ તમે એવું માનો છો કે કાયદો સ્ત્રીઓના ફેવરમાં છે એટલે બધું બરાબર થઈ જશે, અને આપણે જોયું કે 52 જેટલા કાયદાઓ જે છે, બેન વધારે વાત કરી શકે, જે સ્ત્રીઓ અને સ્ત્રીઓ પર થતા અત્યાચારના મુદ્દે અમલમાં છે, છતાં પણ આવી ઘટનાઓ વધતી જ જાય છે. અને એનું મહત્વનું કારણ એ છે કે જેમ સમાજ અને શિક્ષણનો એક રોલ છે એમ સિવિલ સોસાયટીનો પણ એક બહુ મહત્વનો રોલ છે કે તમે આ પ્રેશર કે જેમાં તમે એજ્યુટેશન કહો કે રેલીઓ કહો કાઢો, એટલું જ નહીં પણ નાના નાના મુદ્દા પર જ્યાં પણ આવું થતું હોય એને અટકાવો. તો મને એવું લાગે છે કે એક જેને તમે એક જાગૃત સમાજ કહો એ બહાર આવે, કારણ કે ગુજરાતમાં બહારથી આવનાર માણસને એવું લાગે કે ગુજરાત બહુ શાંત છે કારણ કે રસ્તા પર ઝઘડતા લોકો નથી, એ વાત સાચી, પણ આપણે ત્યાં સૂક્ષ્મ હિંસા જેને તમે સટલ વાયોલન્સ કહો છો એ આપણા સમાજમાં ઘણી બધી છે જે આપણે સ્વીકારવી જોઈએ. સાચી વાત છે રુઝાન, જે પ્રકારે આ પ્રકારના કેસીસમાં કન્વિક્શન ઘણા જ ઓછા થયા છે અને હજુ પણ એસિડ તમે નાના શહેરો કહો કે મોટા શહેરો કહો, એસિડ તમે આસાનીથી ખરીદી શકો છો, તમે તેનો ઉપયોગ સારા કામ માટે લો કે ખરાબ કામ માટે લો, તમે એસિડ લેવા જાઓ ત્યારે તેવું નથી પૂછાતું કે કેમ એસિડ જોઈએ છે, ત્યારે આમાં પણ પોલીસની ખૂબ મોટી એક તેમનો રોલ પ્લે હોઈ શકે, કારણ કે તેઓ નથી રોકી શકતા એસિડ વેચાતું. નથી રોકી શકતા કે નથી રોકવા માંગતા, કારણ કે જયારે પેટ્રોલિંગ થાય ઓબ્વિયસલી બધાને ખબર પડે કે અહીંયા આ દારૂનો અડ્ડો છે ને અહીંયા એસિડ વેચાય છે ઇલીગલી, પોઈન્ટ નંબર વન. બીજું, ચલો પોલીસ આજે બાજુમાં મૂકીએ, આપણે નેતાઓની વાત કરીએ, આપણે કોર્પોરેટરોની વાત કરીએ, જેનું કામ છે કે ભાઈ એના એરિયામાં ફરવાનું, ખાલી પેલા પંગા શું કહેવાય ગટર ને રસ્તા સિવાય બી એનું કામ છે કે કંઈક આડાવલા કામો થાય છે, દારૂનું કામ થાય છે આવી રીતે એસિડ, તો એ લોકો બી રિસ્પોન્સિબલ હોવા જોઈએ. એકચ્યુઅલી મારે તો એવું કેવું છે કે અગર આવું બધું થાય છે તો લેટ અસ ઓલ્સો હોલ્ડ ધેમ રિસ્પોન્સિબલ, કે જેને લાયસન્સ વગર વેચ્યું કે લાયસન્સ સાથે વેચ્યું, જે બી આવી રીતે વેચાય નહીં, તો અગર લાયસન્સ હોય તો બી આવી તો કોઈને વેચાય નહીં, તો એને બી મોટી સજા થવી જોઈએ. લેટ અસ કીપ હિમ ઇન ધ લૂપ, અને સાથે એરિયાના કોર્પોરેટર ને પોલીસ વાળા જે બી છે, જેમ અત્યારે વચ્ચે એક આવ્યું છે કે જે એરિયામાં દારૂ પકડાય તો એના પીઆઈ ને એ લોકો બદલી કરી નાખશે, તો એવી રીતે આના માટે બી કરવું જોઈએ, કારણ કે એસિડ નાખો એટલે તમને લાગશે ઇસમે થોડી રેપ કર દી, અરે ભાઈ એક એસિડ નાખો તમે જો શું હાલત થાય છે, એસિડ નાખો ઇઝ એઝ બેડ એઝ રેપ, કારણ કે છોકરીની જિંદગી બરબાદ થઈ જાય છે, ખલાસ થઈ જાય છે, અને કેટલી પીડા, મેન્ટલ ટ્રોમા અને ફિઝિકલ ટ્રોમા કેટલી વર્સ થાય છે. એટલે આ રીતે અગર સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે, સ્ટ્રિક્ટ સ્ટેપ્સ લેવામાં આવશે, એટલે હું આજે આઈ એમ યુઝિંગ ધ વર્ડ કોર્પોરેટર્સ બીકોઝ આઈ વોન્ટ ધેમ ટુ બી ઇક્વલી રિસ્પોન્સિબલ ફોર ધીસ, કારણ કે અગર આપણી આસપાસ કંઈક ખોટું થાય છે તો દે આર ઓલ્સો રિસ્પોન્સિબલ પીપલ ટુ ટેક ધ સ્ટેન્ડ. હવે હું નોર્મલ સિટીઝનને કહીશ તો એ કહેશે કે ભાઈ અમારું તો કોઈ સાંભળતું નથી, પણ આજની તારીખમાં જ્યારે કોર્પોરેટરો બીજા એને થપ્પડ મારી આવે છે પેપરમાં કાલે વાંચ્યું કે કોઈ કોર્પોરેટર કોઈને થપ્પડ મારી, તો એટલીસ્ટ એની પાસે એટલી તો સત્તા છે કે ભાઈ તું તારા એરિયામાં એસિડ વેચાય તો આને સ્ટોપ કરાય, કારણ કે સૌથી પહેલા ધ બેઝ ઓફ ધ મેટર ઇઝ કે અગર પેલા હાથમાં એસિડ જ ન હોત તો એને આ કરત જ નહીં. ને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ત્યારે આ જયારે જે થાય છે, આ જે છોકરાએ કર્યું છે એ ભણેલો છોકરો છે. મને દુઃખની વાત એ છે કે આપણે નોર્મલી કહીએ છીએ કે ભણ્યા ગણ્યા નહીં અને કર્યું, પણ આ તો ભણેલો છે, એટલે હું તો કહું છું કે વધારે ભણી લીધું, વધારે ઇન્ટરનેટ પર જોઈ લીધું, નાને વધારે કર્યું, કારણ કે એ ભણવાનું એને ક્યાં કામ લાગવું એ બી કહી દો, એને ત્યાં કામ લાગવું કે એને તો કે જો કોઈ કન્વિક્શન નથી, કોઈ એ નથી થતા, મને હું છૂટી જઈશ, એટલે એને ઉલટી વધારે હિંમત આવી આ કરવાની.
જી પ્રશાંત ભી ખૂબ સારો સવાલ ઉઠાવ્યો છે રુઝાને કે ભણીને પણ વધારે પડતું ભણવાનો પણ એક ગેરફાયદો છે આ ક્યાંથી શીખે આ પ્રકારના યુવાનો કે આ પ્રકાર જે ગુના કરતા હોય છે તેઓ ક્યાંથી શીખતા હોય છે શું મૂવીઝ તેના માટે જવાબદાર છે કે પછી સોશિયલ મીડિયા જવાબદાર છે કોણ જવાબદાર આ બધા જ જવાબદાર છે એમણે બહુ એક વાત કરી ભણેલા ગણેલા છોકરાઓ આવું કરે છે એમાં ગણેલા શબ્દ નથી હોતો ખાલી ભણેલા હોય છે જો ગણેલા હોય તો આવું ના કરે સૌથી પહેલી વાત તો આ છે એટલે જેનું મેં આગળ વાત કરી જે પ્રમાણે ઉછેર કે ઘડતર બરાબર હોય એનામાં સંસ્કારોનું સિંચન કે નૈતિકતા બરાબર જો હોય તો એવું ના જ કરે પહેલી વાત તો આ છે તો આવે છે ક્યાંથી તો આવે છે સંગતમાંથી આવી પ્રકારે પિક્ચરો જોઈને અને જ્યારે અમુક ઉંમર હોય ત્યારે એ ડેફિનેટલી એમનામાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય એ વખતે એમને કોઈ દિશા સૂચન કરનાર કોઈ વ્યક્તિ ના હોય એ પ્રકારે કોઈ કાઉન્સેલિંગ આપનાર કોઈ વ્યક્તિ ના હોય આ ઘણી બધી વસ્તુઓ કોઈ એવી વ્યક્તિ પણ નથી હોતી કે જે એની સાથે એને કોઈ કહે કે ભાઈ આ સાચું છે ખોટું છે શિક્ષકોનો રોલ ત્યાં બરાબર નથી હોતો માત્ર પર્સન્ટેજ આધારિત જ આપણે ભણવાનું રાખ્યું છે એટલે પિક્ચરોમાંથી તો શીખે જ છે 100% પિક્ચરના નામ જ તેજાબ હોય છે પછી બીજી બધી ક્યાં વાત કરો છો એટલે શરૂઆત ત્યાંથી થાય છે અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત મારે એ કરવી છે કે પિક્ચરમાંથી શીખે છે એ બરાબર છે પણ સૌથી મહત્વની વાત એ છે કે છોકરીઓ એમાંથી પ્રતિકાર કરતા શીખે એ પણ એટલું મહત્વનું છે જો એ સામે શીખી જશે તો પિક્ચરને તમે અટકાવી શકો નથી માણસો સેન્સર બોર્ડ નથી સેન્સર બોર્ડ અમુક જ લોકો છે જો એ લોકો આ બાબતને ત્યાં અટકાવી દે તો ધીમે ધીમે સમાજની અંદર અમુક બાબતો બીજી બધું અટકાવે કે ના અટકાવે જાતિયતા અટકાવે કે ના અટકાવે અલગ પ્રશ્ન છે પણ એટલીસ્ટ હિંસા આવી બધી હિંસા જે છે એને અટકાવવી બહુ જરૂરી છે ગંગાજલ પિક્ચરની અંદર તમે જુઓ કે એસિડથી એ ભલે સાચી ઘટના જ થઈ હતી એ જગ્યાએ બિહારમાં પણ એસિડથી લોકોની આંખોની અંદર એસિડ નાખવાની આખી વાત અંદર બતાવી હતી 100% સાચી વાત છે એનો અર્થ એવો નથી કે બધી બતાવી શકાય કદાચ એ એગ્રેશનને વ્યક્ત કરવાની રીત હતી ઓફકોર્સ એ પોતાની ફ્રીડમ ઓફ એક્સપ્રેશન હતું એમાં ના નથી પણ મૂળભૂત વાત એ છે કે લોકો ક્યાં શીખે છે ક્રાઇમ પેટ્રોલ નામની સિરિયલ આવે છે તમે જુઓ કે એ ક્રિમિનલ સિરિયલ છે એમાંથી લોકો ક્રાઇમથી બીતા થાય એના કરતા પણ વધારે ક્રાઇમ કેવી રીતે કરવો એ શીખે છે ઘણા બધા લોકો એટલે એની એક નકારાત્મક અસરો પણ છે અમે જ્યારે સ્ટુડન્ટ્સ જે મીડિયાના સ્ટુડન્ટ્સ ખાસ કરીને આના પર ઘણા બધા થીસીસ કરતા હોય છે સોનલબેનને ખ્યાલ છે તો એવા સંજોગોમાં અમે કહેતા હોઈએ છીએ કે આ પ્રકારની સિરિયલોની નકારાત્મક અસરો બહુ બધી છે કેવી રીતે ગુનો આચરવો એ પરફેક્ટ અને સ્ટેપ બાય સ્ટેપ ખબર પડે છે એટલું જ નહીં ક્યાં છૂટી શકાય કયો કાયદો જે છે એ આપણે લાગુ પડે ના પડે બધી જ બાબતો શીખે છે એટલે શિક્ષણ જે છે એ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે એમાં આ બધા વચ્ચે આવે છે મીડિયા સોસાયટી સંગત આ બધું વચ્ચે આવે છે હોર્મોનલ ચેન્જીસ થયા છે એટલે આપણે એડજસ્ટ કરવા એક્ઝામ રીઝન્સ આપશું કે હોર્મોનલ ચેન્જીસ થયા ના થયા તે મારી વાત બીજી છે મારી વાત સાયન્ટિફિક વાત છે આમાં આ બધા લોકો એક સરખા નથી આ એસિડ એક જ માણસે ફેંક્યો છે આ 125-150 કરોડ માણસો એસિડ રોડ નથી ફેંકતા વાત અહીંયા એબનોર્મલ માણસોની છે અને એબનોર્મલ માણસોમાં હોર્મોનલ ચેન્જીસ ની વાત એટલે હું એક ડેવલપમેન્ટ ની વાત કરું છું હું તમને એ સમજાવું છું હું તમને એ સમજાવું છું કે મારો પોઈન્ટ અલગ છે મારો પોઈન્ટ એ છે સાહેબ એક મિનિટ મારો પોઈન્ટ એટલો છે કે કારણ કે અત્યારે જે રીતનું આપણું જીવન શૈલી થઈ ગઈ છે જે રીતે સ્ટ્રેસમાં અગર હસબન્ડ વાઈફ બંને જોબ કરવા જાય છે છોકરાનું ધ્યાન નથી રાખતા છોકરીનું ધ્યાન નથી રાખતા હું અત્યારે એ પણ પોઈન્ટ કરવા જાઉં છું જે આપણા ટાઈમમાં એટલીસ્ટ એક મમ્મી ઘરમાં હતી જે આપણું ધ્યાન રાખતી હતી ને પપ્પા કામ કરતા હતા એટલે અત્યારે જે જીવન શૈલી ચેન્જ થઈ છે એ શૈલી પ્રમાણે આપણે સ્ટેપ્સ લેવા પડશે હું એમ કહેવા જાઉં છું પણ એક વાત મારી બરાબર સમજો તમે એક વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ એક મુદ્દો છે એક જાતનો ધારો કે એ પ્રેમ કરવાની ઈચ્છા ગમે તેમ ગાંઠપણ તરીકેની જેમ થાય એ ખરેખર હોર્મોન્સના કારણે પણ થાય છે એમ મારું કહેવું છે એસિડ ફેંકવાની વાત નથી કરતો અહીંયા વાત જે આવે છે જુદી વાત આવે છે બીજી વાત હું તમને સમજાવું કે આમાં મેં ઘણા બધા આગળ ઘણા બધા પાસા કીધા છે પેરેન્ટિંગને તો હું પહેલું પાસું કહું છું એટલે એવું તો વાત જ અહીંયા એનો છેદ ઉડી જાય છે આ બાબતનો કે ખાલી હોર્મોનની વાત છે એવી વાત જ નથી વી હેવ ટુ સી ઇટ એઝ અ વિથ અ બિગ પર્સપેક્ટિવ સૌથી મોટી વાત આ છે એમાં સાયકો સોશિયો ઇકોનોમિકલ પર્સપેક્ટિવ પોલિટિકલ પર્સપેક્ટિવ એને એડમિનિસ્ટ્રેશનના પર્સપેક્ટિવ આવે છે મીડિયાના પર્સપેક્ટિવ આવે છે અને ઘણી બધી વાતો આવે છે આ એક વસ્તુને લીધે થતી ઘટના છે એવું કહી શકાય જ નહીં પણ એટલું નક્કી છે કે આ ઘટનાને કેવી રીતે રોકી શકાય એ બહુ મહત્વનું છે આપણે બધા ધારો કે અહીંયા ચર્ચા કરતા હોઈએ મહાચર્ચા કરતા હોઈએ તો આનો રોકવાના ઉપાયો કયા એ ક્યારે જાણી શકાય જે કોઈ પણ રોગનો ઉપાય ક્યારે કરી શકાય કે જ્યારે તમે એનો ડાયગ્નોસિસ કરો ડાયગ્નોસિસ ત્યારે જ થાય કે જ્યારે કેવી રીતે પ્રોબ્લેમ થયો કેવી રીતે રોગ થયો તમને સમજ પડે તો આ વિજ્ઞાનની પદ્ધતિ છે એ સમજવી જરૂરી છે જી પ્રશાંતભાઈ આપણે ઉપાયો વિશે વાત કરીશું અને તે પહેલા આપણે વાત કરીશું કે મીડિયામાં શું રોલ પ્લે કરે છે તે તમામ વિશે ચર્ચા જારી છે પરંતુ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો